ખાંભા ઉના સ્ટેટ હાઈવે ઉપર ભગવતીપરા ખાતેથી રાત્રિના સમયે આરટીઆઈ એક્ટિવિસ્ટે શંકાસ્પદ રેશનિંગના 470 કટ્ટા ઘઉં ઝડપી પાડ્યા. એક તરફ ગુજરાતભરમાં આરટીઆઈ કાર્યકરો પોતાના જીવના જોખમે ગરીબોના હકનું અનાજ ગીબોને મળે તે માટે ઉપરાક ઉપર રાશન સ્કેમના કૌભાંડો બહાર પાડી જવાબદાર સરકારી વિભાગોને લેખિતમાં ફરિયાદ કરી, પણ સરકારી બાબુએ ગરીબોના હકનું અનાજ ગરીબો સુધી ન પહોંચે અને અન્ન માફિયાઓ દ્વારા રેશનિંગના અનાજનો જથ્થો બહાર વેચાય તે માટે રસ હોય તે મામલતદારની જે જવાબદારી છે તે જવાબદારી ખાંભાના આરટીઆઈ એક્ટિવિસ્ટ અને એસોસિએશનના ભીખુભાઈ બટાવાડાની સૂચના મુજબ ખાંભાના યુવા કાર્યકર મહેશભાઈ કામડિયાને રાત ઉજાગરા કરીને 4 દિવસ સોઈ રાખી તેમજ 17/3/2018 ના રોજ મધ્યરાત્રિએ ઉના ખાંભા સ્ટેટ હાઈવે પર ભગવતીપરા ખાતેથી 470 કટા રેશનિંગના ઘઉં ભરેલ ટ્રક જેમાં 23 ટન ઘઉં ઝડપી પાડી ખાંભા પોલીસને સોંપતા ખાંભા મામલતદાર શ્રી રાય કુંડલિયાએ ઘઉંના નમૂના લઈ 5 રોજ ખાતે લઈ જઈને ડ્રાઈવર ક્લીનર ઘઉંના માલિક અને મહેશ કામડિયાના નિવેદનો નોંધીને ઘઉંનો જથ્થો તથા ટ્રક સીલ કરીને પોલીસ ફરિયાદ નોંધીને તજવીજ હાથ ધરી છે. ગુજરાતની અંદર આરટીઆઈ કાર્યકરો પોતાના જીવના જોખમે રેશનિંગનો ગરીબનો મળવાનો જથ્થો જે બાગડ બિલ્લાઓ ખાઈ જાય છે તેની સામે મોહિમ ચલાવી રહ્યા છે. ગુજરાતભરમાંથી કૌભાંડો બાદ પાડી રહ્યા છે. સુરતની અંદર 8 કેસ થયા છે રેશનિંગ વાળા ઉપર, અમરેલીની અંદર 8 કેસ થયા છે. અમરેલી પોલીસની શંકાસ્પદ ભૂમિકાની હિસાબે 2ને જામીન મળ્યા છે, પણ સુરતની અંદર 8માંથી 1ને જામીન નથી મળ્યા. નામદાર સુપ્રીમ કોર્ટે પણ જામીન ફગાવી દીધા છે. ત્યારે અમારા ખાંભાના સ્ટેટ હાઈવે ઉપરથી અમારા આરટીઆઈ એક્ટિવિસ્ટ મહેશભાઈ કામડિયાએ પોતે પોતાના જીવના જોખમે રાત આખીને ઉજાગરા કરી 4-4 દિવસ વોચ રાખી ભગવતીપુરા ખાતેથી સાતસો 470 કટ્ટા રેશનિંગના ઘઉંનો શંકાસ્પદ જથ્થો પકડી પાડી ખાંભા મામલતદારને સોંપવામાં આવ્યો છે. મામલતદાર દ્વારા આ જથ્થાને 5 રોજ કામ કરી અને સીલ મારવાની. સુરેશ મકવાણા, KTV ન્યૂઝ, ગુજરાતી, ખાંભા. રાધનપુર તાલુકાના સાતલપુરના ઉના રોડ ગામે